पंखीड़ा बोलिए गजानंद गणपति महाराज की जय। આવી બીજી બધી સુંદર અને સરસ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ આરવી સૂર સંગીતને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો જેથી નવા નવા વિડીયોની જાણકારી તમને મળતી રહે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય। મિત્રો, આજે આપણે અધિક માસનું નામ પવિત્ર પુરુષોત્તમ માસ કેવી રીતે પડ્યું તે જાણવાના છીએ, તો ચાલો આપણે પવિત્ર પુરુષોત્તમ માસનું મહત્વ જાણીએ અને તેનું મહત્વ સમજીએ। આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક વ્રત કથાઓ આવેલી છે, તેમાં પણ પવિત્ર પુરુષોત્તમ માસનું અનેરું મહત્વ છે। તે કથા કંઈક આ પ્રમાણે છે। વર્ષો પહેલાની આ એક પ્રાચીન કથા છે। નારદ મુનિ સૃષ્ટિનું ભ્રમણ કરી રહ્યા હતા। નારદ મુનિ લોક કલ્યાણ માટે સતત સૃષ્ટિનું ભ્રમણ કર્યા કરે છે અને દુખી અને પામર જીવોનું કલ્યાણ કર્યા કરે છે। એવામાં નારદ મુનિ ભગવાન નારાયણના ધામમાં આવી પહોંચ્યા। ભગવાન નારાયણને પ્રણામ કરી અને પૂછવા લાગ્યા, હે નારાયણ પ્રભુ, સૃષ્ટિમાં 12 માસ છે અને તેમાં પણ એક 13મો માસ આવે છે, તે અધિક માસ તરીકે ઓળખાય છે। લોકોમાં આનું અનેરું મહત્વ છે, આ નામ કેવી રીતે પડ્યું અને પુરુષોત્તમ માસનું મહત્વ કેમ વધારે છે તે મને કંઈક વિસ્તારથી જણાવો ને પ્રભુ। ભગવાન નારાયણે ખૂબ જ પ્રસન્નતાપૂર્વક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે હે નારદ મુનિ, સૂર્ય ચંદ્ર અને પૃથ્વીના પરિભ્રમણ થકી રાત્રિ અને દિવસની જ્યોતિષ ચક્ર ગણતરીમાં વધારાના માસનો વધારો કરી સમયનો તાળો મેળવવામાં આવે છે। આ સમયના તાળા મેળવવાથી 12 માસ ઉપરાંત 13મો માસ સંપૂર્ણ રીતે ઉત્પન્ન થાય છે અને તેને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે। હે નારદ મુનિ, કળિયુગમાં લોકોનું કલ્યાણ થાય તે માટે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ પૂજવામાં આવે છે। તમે જાણો જ છો કે સમગ્ર વર્ષ દરમિયાન કાર્તક માસથી લઈને આસો માસ સુધીના 12 માસ આવેલા છે। આ 12 માસના જુદા જુદા પ્રસ્થાપિત દેવો એટલે કે તેના અધિષ્ઠાતા દેવો આવેલા છે, પરંતુ આ અધિક માસ સૂર્યના સંક્રમણમાં નહીં હોવાથી અને આ માસના કોઈ અધિષ્ઠાતા દેવ ન હોવાને કારણે લોકોમાં તેની કોઈ ગણના થતી નથી। લોકો આ માસને મળ માસ કહેવા લાગ્યા। લોકો આ માસમાં કોઈ જાતનું મંગળ કાર્ય કરે નહીં, આ મળ માસની નિંદા કરવા લાગ્યા। આમ તેનું ખૂબ અપમાન થતું હતું, તેનું અપમાન સતત વધતું ગયું। તેથી આ મળ માસ નિરાશ થઈ અને દુખી હૃદયે ભગવાન શ્રી કૃષ્ણ, કે જેઓ પૂર્ણ પુરુષોત્તમ છે, તેમના શરણે ગયો અને પોતાના અપમાનજનક દુઃખની શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ વાતો કહેવા લાગ્યો। દુખી હૃદયે સ્તુતિ વિનંતી કરવા લાગ્યો, હે પ્રભુ શ્રી કૃષ્ણ, તમે મને આ દુઃખમાંથી મુક્ત કરો, મારા કોઈ અધિષ્ઠાતા દેવ નથી, માટે લોકો મને મળમાસ જેવું હલકું નામ આપી રહ્યા છે, જેથી લોકોમાં મારી ખૂબ નિંદા થાય છે। આ માસમાં કોઈ શુભ કાર્ય કરતા નથી, માટે હે પ્રભુ, મળમાસ જેવું હલકું નિંદનીય તિરસ્કૃત નામ જે મારું છે તેમાંથી મને મુક્તિ અપાવો। હે પ્રભુ શ્રી કૃષ્ણ, સમગ્ર 12 માસની જેમ હું પણ એક પૂર્ણ માસ તરીકે ઓળખાવ, તમે મારા અધિષ્ઠાતા દેવ બનો, મારી તેવી ઈચ્છા છે, મારા અધિષ્ઠાતા દેવ બની મારા પર કૃપા કરો। આ વાતો કહેતા કહેતા તેનું હૃદય ખૂબ દ્રવી ઉઠ્યું। આ મળ માસના આર્તનાદે દીન દયાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ તેના ઉપર દયા કરી અને કહ્યું, હે મળ માસ, હે વત્સ, આજથી તારો અધિષ્ઠાતા દેવ હું બનું છું। હવે તને જગત મળ માસ તરીકે નહીં, પરંતુ લોકો તને પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે અને જગતમાં તારી અનેરી નામના થશે। સમગ્ર વર્ષ દરમિયાન આવતા 12 માસ કરતા પણ તારું અનેરું મહત્વ ગણાશે, તારો મહિમા
केर घेर गवाशे। लोको पवित्र पुरुषोत्तम मास ने खूब श्रद्धा भक्ति थी पर्वनी जेम उजवशे। पवित्र धार्मिक अने मंगलमय मास मानीने समग्र मास दरमियान लोको तारी पूजा करशे। आ महीनामा शुभ कार्यो करशे, दान पुण्य करशे, व्रत उपवास करशे अने पवित्र पुरुषोत्तम मास नू पूजन करशे। जे लोको आ पवित्र पुरुषोत्तम मास मा जप तप व्रत दान पुण्य नो महिमा गाशे अने आखो पवित्र पुरुषोत्तम मास भक्तिमय रीते विताउशे तेना पर मारी कृपा दृष्टि सदैव बनी रहेशे। तेनू घर हमेशा सुख संपत्ति पुत्र पौत्रादि ऐश्वर्य वैभव थी भरेलू रहेशे। तेना घर मा क्यारे दुख नहीं आवे। ते तमाम ना भव भव ना दुखो कष्टो हूँ सदाय दूर करीश। तारो महिमा युगो युग सुधी आज रीते गवातो रहेशे। आम भगवान पूर्ण पुरुषोत्तम श्री कृष्णए आशीर्वाद आप्या अने तेमनी पासेथी आशीर्वाद मेळवी मळ मासे नामकरण विधि करावी। आम भगवान श्री कृष्ण जेओ पूर्ण पुरुषोत्तम प्रभु गणाई छे ते मळ मासना अधिष्ठाता देव बन्या अने मळ मासने पवित्र पुरुषोत्तम मास नाम आप्यु। नारदजीए मळ मासनी कथा કે જે આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ તે કથા સ્વયં નારાયણ પ્રભુ પાસે સાંભળીને આનંદ વિભોર બની ગયા અને તેમને સત સત વંદન કરવા લાગ્યા। હે પ્રભુ, તમે શ્રી કૃષ્ણ છો, તમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છો, તમારા અનેક નામો છે। લોકો જેને હીન ભાવનાથી જોતા હોય છે તેના પર તમારી દ્રષ્ટિ પડતા તે પૂજનીય બની જાય છે। જગતમાં તમે જુદા જુદા નામે લોકોનું કલ્યાણ કરતા રહો છો। હે પ્રભુ, તમારી લીલા અપરંપાર છે, હું તમને સત સત વંદન કરું છું। અને સૃષ્ટિનું પરિભ્રમણ કરતા કરતા એ મહિમા ગાઈ રહ્યા છે। માટે હે સાંભળનારા દરેક વ્યક્તિ, તમે મનમાં કોઈ ઈચ્છા હોય તો એ ઈચ્છા નક્કી કરી લો અને આ પવિત્ર પુરુષોત્તમ માસમાં એ ઈચ્છા નક્કી કરી અને તેનું જપ તપ કરવા લાગો તો તમારી મનની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણ કે જેવો પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુ છે તે અવશ્ય પૂરી કરશે। જે લોકોને સંતાન નથી, સંતાનની ખોટ સતત સતાવે છે, તેવા લોકોના ઘેર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુ પારણા બંધાવે છે। જે લોકો દરિદ્ર છે તેમને ભગવાન પુરુષોત્તમ સંપત્તિ અર્પણ કરે છે જેથી તેમની દરિદ્રતા દૂર થાય છે। આ તમારી આધિ વ્યાધિ ઉપાધિનો નાશ કરનારા પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુનો મહિમા અનેરો છે। જે લોકોએ પૂરી શ્રદ્ધાથી વિશ્વાસથી સમગ્ર પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન પુરુષોત્તમનું નામ સ્મરણ કર્યું હશે, આ મહિનામાં દાન ધર્મ કર્યું હશે, તે લોકોને અંત સમયે ભગવાનનું વૈકુંઠ ધામ મળે છે। આ માટે પુરુષોત્તમ મહિનો કરવામાં આવે છે। મળ માસ કહેવાતા તેવા માસને આજે પૂર્ણ પુરુષોત્તમ માસ પવિત્ર પુરુષોત્તમ માસ એવું નામ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે અને યુગો યુગ સુધી તેની નામના કીર્તિ ગવાતી રહેશે। પુરુષોત્તમ ભગવાનની આ કથા વાર્તા સાંભળશે, તેનો મહિમા ગાશે, તે લોકોના પણ મનના મનોરથ ભગવાન પુરુષોત્તમ પૂરા કરશે। જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય। અમારી આવી સુંદર વાર્તાઓ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર। તમારે બીજી નવી નવી કઈ વાર્તાઓ સાંભળવી છે તે તમે અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। આરવી સુર સંગીત તરફથી દરેક સબસ્ક્રાઈબર્સનો અને અમારા વ્યુઅર્સનો અમે દિલથી આભાર માનીએ છીએ। પંખીડા પંખીડા